નમસ્તે ફ્રેન્ડ્સ, મારી ચેનલ પર આપનું સ્વાગત છે. આજે આપણે મીઠા પુડલા અથવા તો ગળ્યા પુડલા બનાવીશું. મીઠા પુડલા બનાવવા માટે જોઈશે 1 કપ ઘઉંનો લોટ, 1/2 કપ ગોળ, 1/2 કપ ચણાનો લોટ. ગળ્યા પુડલા બનાવવા માટે ગોળનો સીધો ઉપયોગ નથી કરવાનો, પણ ગોળને ઓગાળી તેનું પાણી બનાવવાનું છે. તો સૌ પહેલાં ગોળને છરી વડે સુધારી લઈશું, અથવા તો દસ્તા વડે તમે તેને ખાંડી પણ શકો છો. આપ જોઈ શકો છો આ રીતે બધા ગોળને સમારી લેવાનો છે જેથી તે ઝડપથી ઓગળી જાય. ગોળ સમારાઈ જાય પછી તેમાં 1/2 કપ પાણી નાખી દઈશું અને તેને ચમચી વડે હલાવી લઈશું. લગભગ 10-15 મિનિટમાં ગોળ પાણીમાં પોચો પડીને ઓગળી જશે. જુઓ, બધો ગોળ ઓગળીને ગોળનું પાણી બની ગયેલ છે. હવે અન્ય એક વાસણમાં ગળણીથી આ પાણીને ગાળી લઈશું જેથી ગોળમાં રહેલ કાંકરી કે કચરો નીકળી જાય. હવે એક બાઉલમાં ઘઉંનો લોટ લઈશું. તેમાં ગોળનું પાણી ઉમેરતા જઈ હલાવીશું. આપ જોઈ શકો છો થોડું થોડું પાણી ઉમેરતા જઈને ઘોળ તૈયાર કરીશું. જો ગોળનું પાણી ઓછું પડે તો થોડું સાદું પાણી પણ નાખી શકો છો. આ રીતે બેટર બનાવીને તેને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી ગાંઠાના સ્વરૂપમાં રહેલ લોટ પણ પોચો પડી જાય. 15 મિનિટ પછી બેટર તૈયાર છે. હવે તેમાં ચણાનો લોટ પણ ઉમેરી દઈશું. આપ ચાહો તો ચણાના લોટને સ્કીપ કરી શકો છો, પરંતુ ચણાના લોટથી પુડલા ક્રિસ્પી બને છે. હવે ફરીથી બેટરને હલાવી બધું મિક્સ કરીશું જેથી ઘઉંનો અને ચણાનો લોટ સરસ મિક્સ થઈ જાય. બેટર બની ગયેલ છે. ગેસની ધીમી ફ્લેમ પર એક નોનસ્ટિક તવી રાખીશું. તેને તેલ વડે ગ્રીસ કરી લઈશું. પછી તેના પર 2 ચમચા બેટર નાખીશું. લોઢીને થોડી ઉપર નીચે કરતા બેટર સરસ પથરાઈ જશે. ત્યારબાદ તેની ફરતે થોડું તેલ નાખીશું. થોડી વાર બાદ ફેરવી લઈશું. આ રીતે બંને તરફ શેકી લઈશું. અને બધા પુડલા આ જ રીતે બનાવીશું. બધા પુડલા આ રીતે બનાવી લઈશું અને પ્લેટમાં કાઢી લઈશું. ત્યારબાદ પુડલા પર ઘી લગાવી દઈશું. આપ ચાહો તો પુડલાને બનાવવા માટે પણ ઘીનો ઉપયોગ કરી શકો છો. મેં તેલ વાપરેલ છે. આ પુડલાને તમે બટેટાના રસાવાળા શાક સાથે એકલા પણ ખાઈ શકો છો. જુઓ, આપણા ગળ્યા અને મીઠા પુડલા બનીને તૈયાર છે. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા આ વિડીયોને લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ના ભૂલશો. મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો. ચેનલના નામની બાજુમાં આવેલ બેલ આઇકન ક્લિક કરી ઓલ સિલેક્ટ કરવું જેથી તમને મારા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. થેન્ક યુ.